नमस्कार विद्यार्थी मित्रों, संस्कार विद्यालय में आपनुं हार्दिक स्वागत छे। आजे आपणे सेमेस्टर वन नी अंदर धोरण छ नी अंदर हिंदी विषय शीखीशुं, तेनो जे पहेलो पाठ छे ते चित्र छे, एटले के दयालु शिकारी छे तेनुं एक चित्र आपेलुं छे। अने ते चित्रने आधारे अहींया एक स्वाध्याय लेवामां आव्युं छे, एटले के आपणे जे पाठ शीखी गया छे एनुं स्वाध्याय अहींया आपणे समझवानुं छे अने तमारी पाठ्यपુસ્તકમાં તમારે લખવાનું છે। તો અહીંયા જે સ્વાધ્યાય આપેલું છે તે દયાલુ શિકારીનું સ્વાધ્યાય છે। એ આપણે સરસ મજાની એક વાર્તા સ્ટોરી રૂપે શીખી ગયા છે, તેના પ્રશ્નો પણ શીખી ગયા છે। હવે આપણે સ્વાધ્યાય જોશું। તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન પહેલો આપેલો છે, પ્રશ્ન નંબર પહેલો એ આપેલો છે, પ્રશ્ન નંબર પહેલો। તેની અંદર કીધેલું છે કે સહી વિકલ્પ ચૂનકર ઉત્તર દીજે, એટલે કે જે સાચો ઉત્તર છે એ આપણને લખવાનો છે। તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે, તેમાંથી કોઈ એક ઓપ્શન આપણે શીખી ગયા છે એટલે આપણે ખબર પડી જશે કે આમાંથી કયો સહી ઓપ્શન છે। પહેલો ક્વેશ્ચન, હિરની કો ગોલી કહાં લગી થી? તો આપણે અહીંયા શીખી ગયા છે કે હિરનીને ગોલી ક્યાં લાગી હતી। ઓપ્શન આપેલા છે, પહેલો એ ઓપ્શન આપેલા છે કે પહેલો એ છે, ત્યારબાદ એમાં લખેલું છે પેટમાં, બીજું છે બી સિંગમાં, ત્રીજું છે સી ટાંગમાં, અને ચોથું છે પછલીમાં। તો આપણે ખબર હશે શું આવશે, ટાંગમાં। એને ક્યાં લાગી હતી ગોળી? તો કે ટાંગની અંદર લાગી હતી। તો આન્સર આવશે સી ટાંગમાં। બીજો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર બે, જંગલ મેં શિકારીને કિસે દેખા? કે જંગલ હતું એમાં શિકારી છે એને કોને જોયા હતા? તો કે કોને દેખી હતી જંગલની અંદર શિકારીએ, શું જોયું હતું, કોને જોયું હતું? તો આપણે ખબર છે કે લોમડી, બકરી, હિરની કે હંસ? તો અહીંયા આવશે સી હિરનીને જોઈ હતી। ત્યારબાદ આવશે એના પછીનો ક્વેશ્ચન ત્રીજો નંબર, હિરની કો શિકારી કહાં લે જાતા હે? હિરની છે એ શિકારીને ક્યાં લઈ જાય છે? તો અહીંયા ઓપ્શન આપેલો છે એ, હકીમ કે પાસ, વેધ કે પાસ, ફકીર કે પાસ, કે અસ્પતાલ? અહીંયા આપણે આન્સર મળશે, શું આવશે, અસ્પતાલ, ડી આન્સર। ત્યારબાદ આવશે ચોથો ક્વેશ્ચન, પશુ પક્ષી કે બચ્ચે કો ક્યાં કહેતે હે? કે પશુ અને પક્ષી છે એના બચ્ચાને શું કહેવામાં આવે છે? તો મેમના, બી સાવક, સી શિશુ, કે ડી પિલ્લા? તો આપણે ખબર છે કે જ્યારે પશુ કે પક્ષી કે બચ્ચો કો સાવના કહેતા હે, સાવક કહેતા હે, એટલે કે બચ્ચા। પ્રશ્ન નંબર બે, પ્રશ્ન નંબર બે, નિમ્નલિખિત પ્રશ્નો કે એક એક વાક્ય મેં ઉત્તર દીજે, કે નિમ્નલિખિત જે ઉત્તર દેવાનો છે એટલે કે એક એક પ્રશ્નોનો આન્સર આપવાનો છે। જોશું પહેલો પ્રશ્ન, એની અંદર કે શિકારીને જંગલ મેં ક્યાં દેખા? તો કે શિકારીને જંગલ મેં હિરની કો દેખા, કિસકો દેખા, હિરની કો દેખા। પ્રશ્ન નંબર ત્રણ, પ્રશ્ન નંબર ત્રણ, શબ્દ કે વિદ્યાર્થી શબ્દ લખીએ, એટલે કે શબ્દ છે તેનો વિદ્યાર્થી શબ્દ લખવાનું છે। તો સ્વસ્થ ત્યાં આવશે અસ્વસ્થ, જન્મ ત્યાં આવશે મરણ, શું આવશે, મરણ, ઓકે। ત્યારબાદ આવશે બીજું, બુરાઈ તો ભલાઈ, ખુશ ના ખુશ, દયાલુ નિર્દયી, થોડા આપણે કહીએ ને કે બહુ, તો કે થોડા, સુખ દુઃખ, નફરત પ્રેમ, હિંસા અહિંસા, દુવા બદ્દુવા, વરદાન શાપ, ને માન અપમાન, આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દ। હવે પછી આવશે પ્રશ્ન નંબર ચાર, એની અંદર સમાનાર્થી શબ્દ આપેલા છે। સમાનાર્થી શબ્દ એટલે કે એના જેવો સમાન ઉચ્ચારણવાળો જે શબ્દ હોય તેને સમાનાર્થી શબ્દ કહેવાય। પહેલું છે વેદ, શું છે, વેદ, વેદ કે એટલે કે ચિકિત્સક અથવા ચિકિત્સા। જંગલ તો આવશે વન। ત્યારબાદ આવશે શિકારી તો કે આખોટેક, પેર તો કે ટાંગ, પેર તો કે ટાંગ, ટાંગ એટલે પેર, બંને સરખા થાય। અસ્પતાલ ચિકિત્સાલય,
चित्र एटले के दृश्य, शू आवे? दृश्य। आंसर फाय आपेलो छे एने जोवानो। निम्नलिखित प्रश्न के उत्तर दीजिए। अहीं एक निम्नलिखित प्रश्न छे ने उत्तर आपणे लखवानो छे। शिकारी हिरनी के पास क्यों गया? अपने विचार लिखिए। एटले के शिकारी छे ई हिरनी की पासे क्यों गया? अपने विचार लिखिए एटले के आपणो विचार लखवानो छे। तो कहेवानुं छे के शिकारी की गोली हिरनी के टांग में लगी थी। एटले के शिकारी हतो तेने गोली छे एनी टांगनी अंदर एटले के पगमां लागी हती। गोली की आवाज़ सुनकर भी हिरनी कहाँ भागती नहीं और उसे की आँखों में आंसू निकल पड़ते हैं। एटले के ते भागे नहीं परंतु एनी आँख छे एनी अंदरथी एने लाग्युं हतुं एना कारणे तेनी आँखमांथी आँसू निकळवा लागे छे। शिकारी हिरने के इस बर्ताव के कारण जानने के लिए उनके पास गए। एटले एने थयुं छे के आने वधारे नथी लाग्युं एटले के एने हृदय परिवर्तन थाय छे एना कारणे तेरी पासे ते पहोंचे छे अने जाणे छे के एने शुं थयुं छे। હવે પછીનો પ્રશ્ન આવશે 6 નંબર। રિક્ત સ્થાન કા પૂરક જે એટલે કે અહીંયા અધૂરું વાક્ય છે એને પૂરું કરવાનું છે કે હિરની ને ખાલી જગ્યા કો જન્મ દી એટલે આવશે શાવક। શું આવશે? શાવક કો જન્મ દિયા। પછી આવશે જંગલ મેં શિકારી ને ખાલી જગ્યા કો દેખા એટલે કોને દેખ્યું હતું? તો કે હિરની કો દેખા। કિસકે દેખા? હિરની કો દેખા। हिरनी की आँखों में क्या निकल पड़े? तो के आंसू। शू आवशे? आंसू निकल पड़े। चौथो क्वेश्चन, शिकारी हिरनी को खाली जगह में छोड़ जाते हैं एटले के जंगल में। शू आवशे? जंगल में छोड़ जाते हैं। त्यारबाद आवशे क्वेश्चन नंबर 7 एटले के प्रश्न नंबर 7। શબ્દ કે આધાર પર વાક્ય બનાવીએ એટલે કે શબ્દ છે એના આધાર પર આપણે શું બનાવવાનું છે? તો કે વાક્ય બનાવવાના છે। એમાં પહેલો ક્વેશ્ચન છે, પહેલા ક્વેશ્ચનની અંદર આવશે કે પેડ આવશે પેડ શબ્દ પર વાક્ય બનાવીએ તો કે પેડ પરોપ્રકારી હોતે હે उनके हम जतन करना चाहिए। पेड़ एटले के वृक्षों ए परोपकारी छे आपणे एना उपर घणो बधो आधार छे उनका हमें जतन करना चाहिए। बीजो क्वेश्चन, पशु शब्द पर वाक्य बनाए एटले के पशु शब्द पर वाक्य बनाव हमें पशुओं के साथ अच्छा बर्ताव करना चाहिए एटले के आपणे पशु प्राणीओ छे एनी साथे सारो व्यवहार करवो जोईए। त्रीजो प्रश्न छे, टांग शब्द पर वाक्य बनाए બંદર કી ટાંગ લંબી હોતી હે એટલે કે જે બંદર છે યાને કે આપણે ખબર વાંદરો છે એની જે પૂંછડી છે કેવી હોય છે? લાંબી હોય છે એટલે કે એના પગ ટાંગ છે એ કેવા હોય છે? લાંબા હોય ને પૂંછડી પણ લાંબી હોય છે। શાવક શબ્દ પર વાક્ય બનાવીએ હિરનીને એક શાવક કો જન્મ દિયા। અસ્પતાલ શબ્દ પર વાક્ય બનાવીએ અસ્પતાલ મેં લોગો દવા કે લીએ दवा दी जाती है अथवा दवा के लिए जाते हैं अस्पताल में लोग दवा के लिए जाते हैं। गोली शब्द पर वाक्य बनाए शिकारी गोली के सिरनी का मृत्यु हो गई के शिकारी से यानी गोली से सिरनी को मृत्यु हो गया शेरनी को। शिकारी शब्द पर वाक्य बनाए एक दयालु शिकारी था એટલે અહીંયા આપણે ખબર જ છે કે શિકારી છે એનું હૃદય પરિવર્તન થાય છે એટલા માટે તે હિરનીની પાસે જાય છે અને હિરનીની દવાખાને પણ તે લઈ જાય છે। હવે પછી આવશે આઠમો ક્વેશ્ચન। શું આવશે? આઠમો ક્વેશ્ચન, બંદૂક શબ્દ પર વાક્ય બનાવીએ બંદૂક શબ્દ છે એના પર વાક્ય બનાવવાનું શિકારી કે પાસ બંદૂક હોતી એ કોની પાસે બંદૂક હોય છે? તો કે શિકારી કે પાસ બંદૂક હોય છે। જંગલ શબ્દ પર વાક્ય બનાવીએ જંગલ મેં કઈ પશુ પક્ષી રહેતે હે હવે એવું નથી કે આપણે અહીંયા આપેલા છે એ જ વાક્ય બનાવીએ આપણે ઘણા બધા બીજા પણ વાક્ય આવડતા હોય તો આપણે લખી શકીએ છે। હવે આવશે क्वेश्चन नंबर 8। नीचे दिए गए चित्र के आधार पर कहानी का निर्माण कीजिए। हमें अपने नीचे आपेलू चित्र है एना आधार कहानी बनावानी है एटले कहानी आपणे जोवानी छे। जोशो आपणे सरस मजानी कहानी आपेली छे। एक बार एक कौवे के बहुत प्यास लगी। एक बार एक कागड़ो होय छे तेने खूब ज तरस लागे छे पानी के लिए वह इधर उधर उड़ने लगा एटले के पानी पीवा माटे आम तेम ते दौड़वा लागे छे। वह बहुत देर तक ऐसे ही उड़ता रहा मगर उसे पानी कहीं नहीं मिला एटले के घणी देर सुधी ते आम तेम दौड़वा लागे छे परंतु तेने कहाँ पर पानी नहीं मिलता एटले के क्यांय पण एने पानी मळतुं नथी।
पानी की खोज में उड़ते उड़ते वे एक घर तक पहुंच गया। हवे पानी की खोज के लिए એટલે કે પાણી મેળવવા માટે ઉડતા ઉડતો તે ક્યાં પહોંચે છે, એક ઘરની ત્યાં પહોંચે છે। ઉસ ઘર કે આંગણ મે ઉસે એક ઘડા દિખાયા દિયા, એટલે કે એ ઘર હતું તેના આંગણાની ત્યાં એક ઘડો પડેલો હતો। ઉસે ઘડે મે પાણી તો થા મગર વો બહુ કમ થા, ઘડામાં પાણી તો હતું પરંતુ કમ હતા એટલે કે બહુ ઓછું હતું। પાણી કમ હોને કે કારણ કોઈ કી ચાંચ પાણી તક પહોંચ નહીં, એટલે કે એને પાણી પીવડતું પરંતુ પોતાની ચાંચ છે તે પાણી ત્યાં પહોંચે એમ ન હતી। પાણી કો ઘેડ મેં ઉપર લાને કે લીએ કોઈને એક યુક્તિ સૂજી, એટલે કે એને કીધું કે એને વિચાર આવ્યો કે પાણી છે મારે પીવું છે, મને ખૂબ જ તરસ લાગી છે, એટલે તે વિચારે છે, યુક્તિ વિચારે છે, તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે અને કહે છે કે મારે પાણી તો પીવું જ છે એટલા માટે કંઈક તો આઈડિયા કરવો પડશે। ઉસને દેખા કે ઘર કે આસપાસ બહુ પેડ હે, એટલે શું કે કકરે પડે હે, એટલે કે ઘર કે આસપાસ ઘણા બધા કાકરા પડેલા હોય છે, એટલે કે પથ્થર પડેલા હોય છે નાના નાના। ઉસને એક પથ્થર કો ઉઠા કર, કકરે એટલે કે કાકરા કા ઉઠા કર ઘડે મેં ડાલના શરૂ કિયા। કકર કે કારણ પાણી ધીરે ધીરે ઘડે કે મુંહ તક આ ગયા, એટલે કે જ્યારે પથ્થર એમાં નાખે છે એટલે પાણી છે તે ઉપર આવવા લાગે છે। કોઈને ઘડે કા પાણી પીકર અપની પ્યાસ બુજાઈએ, અને એને ઘડો છે એની અંદરથી પાણી છે ઉપર આવી જાય છે એટલે પોતાની પ્યાસ છે એટલે કે તરસ એ બુજાવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એક સ્ટોરી ઉપરથી એ શીખવા મળે છે કે માણસ છે પોતાની બુદ્ધિનો જો ઉપયોગ કરે તો કોઈપણ કામમાં એને નિષ્ફળતા મળતી નથી, 100% સફળતા મળે છે। એટલે પોતાની બુદ્ધિથી ઘણું બધું કામ છે શક્ય થાય છે। હવે પછી બીજી એક સ્ટોરી આપેલી છે કે એક વિશાળ વન થાય, એટલે કે ઘણું બધું એક મોટું વન હતું, એક જંગલ હતું। ઉસે વન મેં એક તાલાબ થા, અને તે જંગલની અંદર એક તાલાબ હતું। વો તાલાબ બહુ સુંદર થા, વો સરસ મજાનું હતું। ઉસ તાલાબ મેં એક કસુઆ રહેતા થા, અને તે તાલાબની અંદર એક કસુઆ રહેતા હતા। કાચબો એટલે કે કછુઓ કો જ્યાદા વાત કરને કી આદત થી, બોલ બોલ કર્યા કરતો એટલે કે એને ઘણી બધી વાત કરવાની આદત હતી। કછુઆ કે સાથ ઉસ તાલાબ મેં દો હંસ કે ભી રહેતે થે, એટલે કે એના બે હંસ મિત્ર પણ રહેતા હતા। કસુઆ ઓર દોનો હંસ અચ્છે મિત્ર થે, એટલે કે કછુઆ અને જે આ બે હંસ છે એ બંને ખાસ મિત્ર હતા। એક સાલ બાદ દુષ્કાળ પડ્યા, હવે એકવાર એવું બને છે કે વરસાદ ઓછો થાય છે અને દુષ્કાળ પડે છે। તાલાબ કો પાણી સુખ ગયા, એટલે કે તાલાબ હતું તેની તળાવની અંદર પાણી છે એ સુકાઈ જાય છે। હંસ અબ ઉસ તાલાબ મેં નહીં રહી શકતે, અને હવે હંસ છે એ પાણી વગર રહી શકતો નથી તે તાલાબની અંદર, ઇસલીએ ઉને દૂસરો તાલાબ જાને કા નિશ્ચય કિયા, એટલે કે બીજા તળાવની અંદર તેને જવા માટેનો નિર્ણય કર્યો। કશુઆ ભી ઉસ કે હંસો કે સાથ જાના ચાહતા થા, કશુઆ હંસો કે ઉસ ભી અપને સાથ લેને કે લીએ કહા, હંસ કશુઆ બાત માનકર ઉસને અપને સાથ જાને કે લીએ તૈયાર હો ગઈ। ઉસે વન મેં એક લકડી લે આઈ, દોનો હંસ લકડી કે અપની નીચે મે પકડ લીયા, ઓર બીસ મેં એક લકડી કછુઆ કે પકડ લી। આકાશ મેં ઉડને પહેલે હંસ કશુઆ સે કહા કે તુમ રસ્તે કો કુછ બોલના મત, અગર તુમ કુછ બોલોગો તો તુમારે લકડી છૂટ જાયગી ઓર તુમ નીચે પડ જાઓ, એટલે શું કહે છે કે તારે કંઈ પણ પ્રકારનું બોલવાનું નથી, જો તું બોલીશ તો તે લાકડી છે તે નીચે પડી જશે અને તું પણ નીચે પડી જઈશ, ગીર કર મર જાઓગે। દોનો હંસ કશુઓ કો લેકર ઉડને લગે। રાસ્તામાં એક સુંદર ગાવ આવ્યા, હવે જ્યારે લાકડી લઈ અને જ્યારે તે હંસ છે એ ઉડવા લાગે છે અને એક રસ્તા ઉપર જતા હોય છે ત્યાં એક સરસ મજાનું સુંદર ગામ આવે છે। ગાવ કે લોક કછુઓ કે આકાશ મેં ઉડતા દેખ કર આશ્ચર્ય ચકિત હુઆ, એટલે કે ગામના લોકો છે એ જ્યારે આ કછુઆને જોઈ જાય છે કે વાહ કેવું સરસ મજાનું આ છે એ ઉડે છે એ જોઈ ગામના લોકો છે આશ્ચર્ય ચકિત થઈ જાય છે। કછુઓ કો દેખને કે લીએ સારે ગાંવ જમા હો ગયા, એટલે કે આ કછુઓને દેખવાને લીધે આખું ગામ છે એ જમા હો જાય એટલે બધા ભીડ થઈ જાય છે, ભેગા થઈ જાય છે। લોકો કો દેખકર કછુઆ ચૂપ ન રહી ગયા, કે લોકોને જે લોકો છે એને જોઈ જાય છે અને કછુઆ બોલે છે। અપની આદત અનુસાર કુછ બોલને કે લીએ ઉસને અપના મુંહ ખોલા,
उसी समय लड़की उसके मुँह से छूट गई व नीचे जमीन पर गिर पड़ा। એટલે અહીંયા શું થાય છે કે એને બોલવાની આદત હોય છે, એના કારણે તે લાંબો સમય સુધી બોલ્યા વગર રહેતી નથી અને ગામના લોકો એને જોયે છે અને તેને બોલવાની એક ઈચ્છા થઈ જાય છે અને બોલવાની